હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો હર્ષદ પટેલ ને આજે ટોપિક લઈને આવ્યો છું કે ધોરણ 10 પછી જે વિદ્યાર્થી મિત્રો સાયન્સ કરવાના છે એમના માટે આગળ જતા કઈ કઈ ફિલ્ડ છે. જે વિદ્યાર્થીઓ મિત્રો ડિસાઈડ કર્યું ભાઈ મારે તો સાયન્સ કરવું છે, તો એમના માટે પણ કયા કયા કોર્સ છે, કઈ કઈ ઓપોર્ચ્યુનિટી છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આગળ ચાલો સાયન્સ વિશે આપણે જાણીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ સાયન્સ ની. જે વિદ્યાર્થીઓ મિત્રો ધોરણ 10 પછી સાયન્સ લેવા માંગે છે એના માટે અહીં ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આપેલી છે. એમાં જે વિદ્યાર્થીઓ મિત્રો સાયન્સ ધોરણ 10 પછી સાયન્સ માં એડમિશન લે છે એમાં બે ભાગ પડે છે, પીસીએમ અને પીસીબી. પીસીએમ નો મતલબ થાય છે પી એટલે કે ફિઝિક્સ, સી એટલે કેમિસ્ટ્રી અને એમ એટલે મેથ્સ. એવી જ રીતે પીસીબી ની વાત કરીએ જેમ કે પી એટલે ફિઝિક્સ, સી એટલે કેમિસ્ટ્રી અને બી એટલે બાયોલોજી. ચલો વિદ્યાર્થી મિત્રો, તમને પીસીએમ અને પીસીબી નો મતલબ ખબર પડી ગઈ છે. હવે પીસીએમ માં જો જે વિદ્યાર્થી મિત્રો પીસીએમ લે છે એના માટે અહીંયા ઓપોર્ચ્યુનિટી આપેલી છે. એમાં પીસીએમ લઈને તમે એન્જિનિયરિંગ માં પણ આગળ વધી શકો છો. એન્જિનિયરિંગ માં તમને ઘણી બધી ફિલ્ડ આવેલી હોય છે, જેમ કે તમે ગૂગલ સર્ચ કરશો એટલે એન્જિનિયરિંગ ના વિશે તમને માહિતી મળી જશે. અને એન્જિનિયરિંગ માં કઈ ફિલ્ડ આવેલી છે અને એમાં કઈ ફિલ્ડ માં જવું પડશે એના વિશે પણ તમને માહિતી મળી જશે, જેથી તમે સરળતાથી એમાં એડમિશન લઈ શકો છો. એના પછી આવે છે આર્કિટેક્ચર, આર્કિટેક્ચર માં પણ તમે એડમિશન લઈ શકો છો. પછી આવે છે એથિકલ હેકિંગ, એથિકલ હેકિંગ માં પણ તમે એડમિશન લઈ શકો છો. પછી ડિફેન્સ એનડીએ, ડિફેન્સ એનડીએ નો માં તમે જઈને પછી આગળ જતા તમે આર્મી, નેવી અને એર ફોર્સ માં પણ તમે જોઈન થઈ શકો છો. ચલો એના પછી આવે છે બીએસસી, બેચલર ઓફ સાયન્સ. બીએસસી એ બેચલર ઓફ સાયન્સ માં પણ તમે એડમિશન લઈ શકો છો. એટલે બીએસસી માં જો આગળ એમાં સમજાવો તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક્સ જેવા વિષયો ઉપર શું તમે બીએસસી બેચલર ઓફ સાયન્સ કરી શકો છો. પછી એના પછી આવે છે બીએસસી સીએસ, સીએસ એટલે કોમ્પ્યુટર સાયન્સ. એના પછી આવે છે બીએસસી આઈટી, આઈટી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આ અહીંયા શું તમે એડમિશન લઈ શકો છો. પછી એના પછી આવે છે એવિએશન, એવિએશન માં પણ તમે એડમિશન લઈ શકો છો. પછી મર્ચન્ટાઇટ નેવી, એમાં પણ એડમિશન લઈ શકો. પછી ફોરેન્સિક સાયન્સ માં પણ તમે એડમિશન લઈ શકો. પછી ફાર્મસી માં પણ તમે એડમિશન લઈ શકો. પછી એસ્ટ્રોનોમી માં પણ શું તમે એડમિશન લઈ શકો છો. એના પછી આવે છે રિસર્ચ, કોઈ વસ્તુ પર રિસર્ચ કરવું હોય તો એના પર તમે એડમિશન લઈ શકો. એના પછી આવે છે એજ્યુકેશન એન્ડ ટીચિંગ, તમે આ લાઈન માં પણ શું આગળ વધી શકો છો. એના પછી આવે છે કોમર્શિયલ પાયલોટ, એમાં તમે એડમિશન લઈ શકો છો. પછી પીસીએમ માં, પછી જે વિદ્યાર્થીઓ પીસીએમ નથી લીધું પીસીબી લીધું છે એના માટે પણ અહીંયા ઓપોર્ચ્યુનિટી આવેલી છે. એમાં વાત કરીએ તો મેડિકલ, શનિવાર કરીએ મેડિકલ, મેડિકલ લાઈન માં પણ શું અલગ અલગ ફિલ્ડ આવેલી છે. તમે ગૂગલ એના પર ગૂગલ સર્ચ કરશો એટલે તમને મેડિકલ વિશે અને મેડિકલ માં કઈ કઈ ફિલ્ડ આવેલી છે એના વિશે પણ તમને પૂરેપૂરી માહિતી મળી જશે. હવે વાત કરીએ બીએસસી, બીએસસી માં પણ તમે એડમિશન લઈ શકો. જેમ કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, જુઓલોજી, સ્ટેટિસ્ટિક, અલગ અલગ ફિલ્ડો છે જેમાં તમે એડમિશન લઈ શકો છો. પછી ફાર્મસી, ફાર્મસી માં પણ તમે એડમિશન લઈ શકો છો. પછી ન્યુટ્રિશન માં પણ તમે એડમિશન લઈ શકો છો. પછી આગળ આવે છે સાયકોલોજી, સાયકોલોજી માં પણ એડમિશન લઈ શકો છો. પછી એન્વાયરમેન્ટલ સાયન્સ માં પણ તમે એડમિશન લઈ શકો છો. પછી એના પછી આવે છે એજ્યુકેશનલ ટીચિંગ, એમાં પણ શું તમે આગળ વધી શકો છો. આ બધી માહિતી હતી સાયન્સ લો તો તમને કઈ કઈ ફિલ્ડમાં આગળ જવું પડે એના વિશે તમને ખબર પડી ગઈ.